વેલકમ બેક. સુરત શહેરમાં ધોધમાર વરસાદ. સુરત શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. વરાછા ઉધના વિસ્તારમાં ધોધમાર વરસાદ, લિંબાયત અને કતારગામ વિસ્તારમાં પણ વરસાદ છે. તો કામરેજમાં પણ વરસાદ વરસી રહ્યો છે. સંવાદદાતા આનંદ પટણી અમારી સાથે લાઈવ જોડાય છે. આનંદ, સુરતના અલગ અલગ વિસ્તારોમાં ક્યાં કેટલો વરસાદ નોંધાઈ રહ્યો છે? આજે હવામાન વિભાગની આગાહી હતી અને સાથે જ સવારથી જે છે વરસાદી માહોલ બન્યો હતો. તે પ્રકારે અત્યારે સુરત શહેરની અંદર જે છે વિવિધ વિસ્તારોની અંદર વરસાદ શરૂ થઈ ગયો છે. હાલ અમે વરાછા ખાતે ઉભા છે અને વરાછા ખાતે જે છે ધોધમાર વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને સાથે સાથે જ રોડની બાજુમાં જે છે પાણીની નદીઓ વહેતી હોય એ પ્રકારના દ્રશ્યો અત્યારે દેખાઈ રહ્યા છે. હજી તો 5 મિનિટથી 7 મિનિટનો વરસાદ થયો છે અને ત્યારે જ આ પરિસ્થિતિ ઊભી થઈ છે. જો વરસાદ 1 કલાક ચાલે તો શહેર પાણી પાણીમાં ગરકાવ થઈ જાય એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે. ખાસ કરીને જે લોકો રેનકોટ વગર નીકળ્યા હતા તે તમામ લોકોની પરિસ્થિતિ પણ એવી થઈ છે કે તે તમામ લોકો જે છે બ્રિજની નીચે પોતે આશરો લઈ રહ્યા છે. સુરત શહેરના વિસ્તારોની વાત કરીએ તો સુરત શહેરના તમામ વિસ્તારો જેવા કે અડાજણ, રાંદેર, ઉધના, પર્વતપાટિયા, વરાછા, નાના વરાછા આ તમામ વિસ્તારોની અંદર હાલ જે છે વરસાદ વરસી રહ્યો છે. ગાજવીજ સાથે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે અને વરસાદની શરૂઆત થતાની સાથે જે 2 કે 3 દિવસથી જે અસહ્ય બફારો થઈ રહ્યો હતો એ બફારામાંથી લોકોને મુક્તિ મળી છે અને શહેરમાં જે અચાનક ઠંડક પ્રસરી છે સાથે સાથે દ્રશ્યો પણ જોવા મળશે કે લોકો જે છે વરસાદની મજા માણવા માટે બાઇક અને સાયકલ ઉપર તેમજ ચાલતા પણ નજરે ચડી રહ્યા છે. એટલે કહી શકાય કે કોઈ પણ પરિસ્થિતિ હોય સુરતીઓ આનંદ લેવાનું ભૂલતા નથી. અત્યારે હાલ વરસાદનો આનંદ પણ સુરતીઓ લઈ રહ્યા છે. ચાલતા ચાલતા જે છે એ વરસાદમાં ફરી રહ્યા છે અને વરસાદની મજા લઈ રહ્યા છે. ખાસ કરીને જે સુરત શહેરની અંદર વરસાદની આગાહી હતી તે પ્રકારે હવે વરસાદની શરૂઆત થઈ ચૂકી છે. સુરતીઓએ રાહતનો શ્વાસ લીધો છે અને ખાસ કરીને લોકો જે છે અત્યારે વરસાદની મજા પણ લઈ રહ્યા છે. એટલે કહી શકાય કે લોકો જે છે અત્યારે કોઈ પણ પ્રકારની પરિસ્થિતિમાં હોય તે પરિસ્થિતિનો આનંદ માણવાનું ચૂકતા નથી અને વરસાદની શરૂઆત હાલ જ થઈ છે. એટલે આંકડા જે છે એ હજી થોડી વાર પછી માલુમ પડશે. જી આનંદ, ખાસ આ વરસાદથી લોકોનું શું કહેવું છે? કારણ કે લાંબા સમયથી બફારાનું એક પ્રમાણ હતું સુરતમાં, જો કે છેલ્લા અમુક દિવસોથી વરસાદના કારણે પણ ઘટ્યું છે. લોકોનું આ બાબતે શું માનવું છે? જી નિશ્ચિત, આપણે લોકો સાથે પણ વાત કરીશું અને જાણીશું કે કયા પ્રકારની પરિસ્થિતિ છે અત્યારે. વરસાદથી લોકોમાં કેવો ખુશીનો માહોલ છે આપણે જાણીશું. ખાસ કરીને છેલ્લા કેટલાક દિવસોથી અસહ્ય બફારો હતો, હાલ વરસાદ પડી રહ્યો છે, શું કહેશો? છેલ્લા 8-10 દિવસથી સુરતની અંદર એટલો બફારો, ગરમીની જે ગરમી થઈ રહી હતી અને એ અનુસંધાને આજ રોજ 2.5 કલાકથી કન્ટિન્યુ સતત સારો વરસાદ વરસી રહ્યો છે અને લોકોમાં ખુશીનો માહોલ છે અત્યારે. કે અત્યારે આ વરસાદ જોઈને બધાને એમ થાય છે કે હવે જે ખેડૂતોને જે જરૂરી છે વરસાદની હકીકતમાં થઈ રહ્યું છે. ચોક્કસ, એક અન્ય વ્યક્તિ પણ છે, શું કહેશો? વરસાદ પડી રહ્યો છે હવે કેવી ખુશી? ખુશીનો તો અપરંપાર છે. જે વરસાદની ખેડૂતો રાહ જોઈને બેઠા હતા એ વરસાદની આજ ખરેખર આજ વરસાદ પડી રહ્યો છે. પણ આ વરસાદે એસએમસી સુરત મહાનગરપાલિકાની પણ ખોલમખોલ કરી નાખી છે. બીજો વરસાદ હોવા છતાં પહેલા વરસાદમાં જે લોકોએ ભૂલ કરી છે એ ભૂલનું ફરી વખત આજે પુનરાવર્તન થયું છે અને ઠેર ઠેર સુરતની અંદર પાણી ભરાણા છે. સુરત શહેરમાં પાણી પણ ભરાઈ ગયા છે એવું લોકોનું કહેવું છે અને ખાસ કરીને અત્યારે જે અમે જ્યાં ઉભા છે એના પણ દ્રશ્યો એવા દેખાઈ રહ્યા છે કે પાણી જે છે રોડની આજુબાજુમાં દેખાઈ રહ્યું છે. જ્યાં સુધી નજર નાખવામાં આવે ત્યાં સુધી પાણી જ પાણી દેખાઈ રહ્યું છે. એટલે કહી શકાય નિશ્ચિત કે વરસાદ આવ્યો છે, લોકોમાં ખુશી છે. પણ ક્યાંક આ વરસાદ જે છે આફતનો વરસાદ ન બની જાય તેના માટે પણ લોકો જે છે એક ચિંતામાં દેખાઈ રહ્યા છે. લોકોનું કહેવું એવું છે કે અસહ્ય બફારામાંથી એમને ખુશી તો મળી જ છે, બફારામાંથી રાહત મળી છે. એટલે લોકોમાં એક તરફ ખુશી છે પરંતુ સાથે સાથે જો આ વરસાદ વધુ પડે તો એ આફતનો વરસાદ ન બની જાય તેની પણ લોકોમાં ચિંતા દેખાઈ રહી છે. જી આનંદ, એસએમસીની પ્રી મોન્સૂન કામગીરીના શું દ્રશ્યો છે, શું સ્થિતિ છે? કારણ કે દર વર્ષે એ આરોપ પ્રત્યારોપ અને સુરતમાં આપણે દર વર્ષે જોઈએ છીએ કે પાણી ભરાવાના કારણે લોકો અટવાઈ પડે છે થોડા વરસાદથી પણ. તો આ વખતે શું કામગીરી થઈ છે કે કોરોનાના બહાને આ વખતે પણ કશું નથી થયું?
મહાનગરપાલિકાની જે કામગીરી હોય છે એ ફક્ત ને ફક્ત કાગળ પર હોય છે. દર વર્ષે એ પ્રકારના દ્રશ્યો જે છે સુરત શહેરમાંથી આવતા જ હોય છે. સુરત મહાનગરપાલિકા દેખાડે છે કે અમે પ્રી મોન્સૂનની ઘણી બધી કામગીરી કરી છે, પરંતુ એ કામગીરી જે છે માત્ર કાગળ ઉપર હોય છે. હજી તો વરસાદ પડવાની શરૂઆત થઈ છે, ત્યાં જ પાણી પાણી દેખાઈ રહ્યું છે, અને થોડા ક્ષણોની અંદર જો અહીંયા પાણી ભરાશે તો સુરત મહાનગરપાલિકાની ટીમ દોડતી આવશે, અને દોડતી આવ્યા બાદ જે છે ગટરના ઢાંકણો ખુલ્લા કરશે. એટલે લોકડાઉનના બહાને છે આ વખતે પણ પ્રી મોન્સૂન કામગીરીમાંથી છટકવાની સુરત મહાનગરપાલિકા જે છે પૂરેપૂરી તૈયારી કરી લેશે, અને આ વખતે પણ જે છે લોકો અટવાઈ પડશે એવું ચોક્કસપણે માની શકાય એવું છે. કારણ કે જે પ્રકારે અત્યારે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેના પરથી એવું લાગી રહ્યું છે કે આ વરસાદ બીજો અડધો કલાક જો હજી ચાલે તો સુરત મહાનગરપાલિકાના જે પ્રી મોન્સૂન કામગીરીની છે એની તમામ પોલ જે છે છતી થઈ જશે, અને લોકડાઉનનો બહાનો આગળ ધરીને કે લોકડાઉનને કારણે મજૂરોનો હોવાથી પ્રી મોન્સૂનની કામગીરી પૂર્ણ થઈ નથી, આ પ્રકારની જે છે કેફિયત સુરત મહાનગરપાલિકા રજૂ કરશે. જી આનંદ, એ પણ જાણવા માંગીશું અત્યારના કયા વિસ્તારમાં જવું થોડું જોખમી સાબિત થઈ શકે છે, અથવા તો કોઈ અંડરપાસ હોય નાળું હોય જે આવા પ્રકારની સ્થિતિ સર્જાતી હોય. કારણ કે સુરતની જનતા પણ એ જાણવા માંગતી હશે, વરસાદ છે, કોઈક ઓફિસથી આજે રવિવાર છે તો કોઈ એમ જ કઈ વસ્તુ લેવા નીકળશે તો અટવાઈ પડશે, તો એવા કયા વિસ્તારો છે કે જ્યાં આવી સ્થિતિ સામાન્ય રીતે સર્જાતી હોય છે ટૂંકા ઓછા વરસાદમાં પણ? જી નિશ્ચિત, સુરતની 3-4 જગ્યાઓ એવી છે જ્યાં ઓછા વરસાદ પડે તો પણ પરિસ્થિતિ ગંભીર બનતી હોય છે. ખાસ કરીને જે વરાછા અંડરપાસ છે, એક વરાછા અંડરપાસ, બીજો લીંબાયત અંડરપાસ છે, ત્યારબાદ ડિંડોરી પાસેનો એક અંડરપાસ છે. આ 3 અંડરપાસ છે જેની અંદર થોડો પણ વરસાદ પડે તો પાણી ભરાઈ જતા હોય છે. સાથે સાથે ડભોલી વિસ્તાર છે, વેડ રોડ વિસ્તાર છે, અને સુરત સિવિલ હોસ્પિટલ છે, આ તમામ વિસ્તારો જે છે થોડા વરસાદની અંદર પણ પાણીમાં ગરકાવ થતા હોય છે. એટલે ખાસ કરીને લોકોએ બહાર નીકળવું હોય તો આ જે 5-6 વિસ્તારો છે એ વિસ્તારને અંદર જવું ન જોઈએ, અને સલામત રીતે પોતાના ગંતવ્ય સ્થાન તરફ વહેલા બને એટલું પોતાના ઘર તરફ ચાલી જવું જોઈએ. કારણ કે ત્યારબાદ જે છે એ ઢીંચણ સમા પાણી ભરાતા હોય છે, ત્યારે વાહનો બંધ થવાના દ્રશ્યો પણ આવતા હોય છે, અને લોકો અટવાઈ જતા હોય છે. એટલે ખાસ કરીને જે છે એ લોકોએ આ જે વિસ્તારો છે વેડ રોડ, ડભોલી, વરાછા, ગરનાળા, લીંબાયત ગરનાળા અને સિવિલ હોસ્પિટલ, આ તમામ વિસ્તારોની અંદર જતા પહેલા જે છે એક વિચાર કરવો જોઈએ. અત્યારની જે દ્રશ્યો છે એમાં સુરતીઓ જે મજા માણી રહ્યા છે એના પણ દ્રશ્યો નિશ્ચિત જોવા મળશે. સાથે સાથે પહેલો વરસાદ છે આમ કહીએ તો, પહેલો વરસાદ જે આગળ પડી ગયો વરસાદ તો નિસર્ગ વાવાઝોડાની આફ્ટર ઇફેક્ટ હતો, પરંતુ હવે જે વરસાદ આવ્યો છે એ ખરેખર ચોમાસાની શરૂઆત છે, એને લઈને પણ જે છે એક લોકો મજા માણી રહ્યા છે, અને ખાસ કરીને વરસાદની અંદર ભીજાવાની જે મજા છે એ પણ લોકો લઈ રહ્યા છે. એટલે કહી શકાય કે જે વરસાદ છે અત્યારે તો આશીર્વાદ સમાન છે, પરંતુ એ આફત ન બને તેની પણ લોકોએ કાળજી રાખવી પડશે. જી બિલકુલ આનંદ, ધન્યવાદ જોડાવા બદલ. અપડેટ લઈશું આપની પાસે ચોમાસાની સ્થિતિને લઈ. તો આનંદ પટની જે સુરતથી જે વરસાદ પડી રહ્યો છે તેના અપડેટ્સ સતત પહોંચાડી રહ્યા છે.